નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે પક્ષી કરા સામે સંરક્ષણ નેટ સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની વિવિધ 74 જેટલી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો તે પૈકીની જ એક યોજના છે પક્ષી કે કરા સામે સંરક્ષણ નેટ સહાય યોજના. અને મિત્રો, આ યોજનાનો લાભ છે તે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મળશે ₹1 લાખ સુધીની સહાય. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ બાગાયતી ખેતી કરતા હોય તો આ જે સંરક્ષણ નેટ છે તેના માટે ₹1 લાખ સુધીની સહાય મળવા પાત્ર થાય છે. તો તેનો લાભ કઈ રીતે લઈ શકાય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે ખ્યાલ આવી જાય. તો મિત્રો, ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આ યોજના છે તે પક્ષી કરાથી આપના પાકનું રક્ષણ કરવા માટેની યોજના છે અને યોજનાનું નામ છે પક્ષી કરા સામે સંરક્ષણ નેટ. તો આ પ્રમાણેની જે પક્ષીઓ કે કરા પડે તો તેના સામે સંરક્ષણ માટેની જે નેટ આવે છે તે નેટ ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે અને આ યોજનાનો લાભ છે તે આજીવન એક વખત મળવા પાત્ર થાય છે. અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે. જો તમે તેનો લાભ લેવા માગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, હવે આપણે જોઈએ કે આ યોજના હેઠળ મળવા પાત્ર સહાય કેટલી. તો તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ કે આ સામાન્ય ખેડૂતોને કેટલી સહાય મળવા પાત્ર થાય છે. તો મિત્રો, લાભાર્થી દીઠ સામાન્ય ખેડૂતોને 5000 ચોરસ મીટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થાય છે, જેની યુનિટ કોસ્ટ ₹35 પ્રતિ ચોરસ મીટર નક્કી થયેલી છે. તો આ ₹35 પ્રતિ ચોરસ મીટરના જોઈએ તો ખર્ચના 50% એટલે કે મહત્તમ ₹17.50 પ્રતિ ચોરસ મીટરની સહાય છે તે મળવા પાત્ર થાય છે. અને રાજ્ય સરકાર શ્રી દ્વારા વધારાની 15% પૂરક સહાય પણ મળવા પાત્ર થાય છે. તો આની ગણતરી આપણે જોઈએ તો 5000 ચોરસ મીટર જેના 17.5 લેખે ₹87,500ની સહાય મળવા પાત્ર થાય છે અને પૂરક સહાય 15% લેખે જોઈએ તો ₹13,125 પૂરક સહાય થાય છે. તો આમ બંને મળી અને કુલ મળવા પાત્ર સહાય છે તે ₹1,625 જેટલી આ સહાય મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે મળવા પાત્ર સહાયમાં આગળ જોઈએ કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કેટલી સહાય મળવા પાત્ર થાય છે. તો મિત્રો, અનુસૂચિત જાતિ જનજાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ 5000 ચોરસ મીટરની મર્યાદામાં આ સહાય મળવા પાત્ર થાય છે, જેની યુનિટ કોસ્ટ ₹35 પ્રતિ ચોરસ મીટર નક્કી થયેલી છે અને ખર્ચના 50% મહત્તમ ₹17.5 લેખે પ્રતિ ચોરસ મીટરના ભાવે આ સહાય મળવા પાત્ર થાય છે. અને તેઓને છે તે રાજ્ય સરકાર દ્વારા વધારાની જે પૂરક સહાય છે તે 25% લેખે મળવા પાત્ર થાય છે. તો તેની ગણતરી આપણે જોઈએ તો 5000 ચોરસ મીટરના 17.50 લેખે ₹87,500, તો આમ જે મૂળ સહાય છે તે બંનેને સરખી મળવા પાત્ર થાય છે. પણ જે પૂરક સહાય છે તેમાં અહીંયા જોઈએ તો પૂરક સહાયમાં જે અનુસૂચિત જાતિ જનજાતિના લાભાર્થીઓ હોય તેઓને 25% લેખે પૂરક સહાય મળવા પાત્ર થાય છે, માટે અહીંયા ડિફરન્સ આવશે. તો અનુસૂચિત જાતિ જનજાતિના જે ખેડૂતો હોય તેઓને પૂરક સહાય છે તે ₹21,875 મળવા પાત્ર થાય છે. તો આમ બંને મળી અને કુલ ₹1,09,325ની સહાય મળવા પાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ જે નેટ છે તેની ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો મિત્રો, આપણે સારી ગુણવત્તા ધરાવતી સંરક્ષણ નેટનો ઉપયોગ કરવાનો રહેશે અને તેની ખરીદી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ અને પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી જે પેનલ હોય તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ લાભાર્થી ખેડૂતે સંરક્ષણ નેટની ખરીદી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો અહીંયા આપણે આઈ ખેડૂતની વેબસાઇટ આપેલી છે iKhedut.gujarat.gov.in,
આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 31/5/2023 એ આ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા જે હેલ્પલાઇન નંબર છે તે પણ આપેલો છે. તો આ આઈખેડૂત પોર્ટલનો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. યોજનાકીય કોઈપણ માહિતી મેળવવી હોય તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું કે જે પક્ષી કે કરા સામે સંરક્ષણ નેટની સહાય મળી રહી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.